राज्य सरकारे 10मी जून थी नर्मदानू 410 क्यूसेक अने कडाणा डेममांथी 500 क्यूसेक पाणी सुजलाम सुफलाम केनालमां नाखवानी जाहेरात करी हती। परंतु आ जाहेरात कर्याना एक अठवाडिया पछी पण मेहसाणा जिल्लाना गुंजाळा अने देवरासण वच्चे आवेली सुजलाम सुफलाम केनालमां पाणी नहीं आवता खेडूतोए वीटीवीनो संपर्क कर्यो हतो। वीटीवीए सुजलाम सुफलाम केनाल पर जईने खेडूतोनी मुलाकात साथेनो अहेवाल गईकाले एटले के 16मी जूनना रोज प्रसारित कर्यो हतो। वीटीवी पर अहेवाल प्रसारित थयाना 3-4 कलाकमां सिंचाई विभागे रात्रे सुजलाम सुफलाम केनाल पर पाणी छोड़वानुं शुरू करी दीधुं छे। सुजलाम सुफलाम केनालमां पाणी आवता खेडूतोमां खुशीनी लहेर फैलाई गई छे अने खेडूतो वीटीवीनो आभार मानी रह्या छे। एक સુધી અમારી સુજલામ સુફલામમાં એક બૂંદ પણ પાણી નહોતું, જેના લીધે અમે વીટીવીના લોકોનો સંપર્ક કર્યો। એ લોકોએ અમારા 15મી તારીખ આવીને અહીંયા વાચા આપેલી અમારા પ્રશ્નોની। 16મી તારીખ ટીવીમાં સમાચાર આવ્યા અને 16મી તારીખ સોજે તો અમારે અહીંયા પાણી ચાલુ થઈ ગયું। વીટીવીનો ખૂબ ખૂબ આભાર। સરકારની જાહેરાત બાદ પાણી છોડવાની આશાએ કેનાલની બંને બાજુએ આવેલા 50 જેટલા ગામડાઓના ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરું વાવેતર કરી દીધું હતું, પરંતુ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતો નિરાશ થયા હતા અને પાણી નહીં મળવાથી ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણની નુકસાની પણ વેઠવી પડે તેમ હતી। પરંતુ વીટીવીના અહેવાલ બાદ રાજ્ય સરકારે પાણી છોડતા ખેડૂતોએ વીટીવી અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે। તારીખે સોજે પાણી આવ્યું એટલે વીટીવીનો તો જેટલો આભાર માન્યો એટલો ઓછો છે, અને સાથે સાથે ગુજરાત સરકારે પણ જો એ ધ્યાનમાં લીધું અને પાણી છોડ્યું, પણ હવે આ પાણી સતત ચાલુ રહે તો જે સરકાર આપણા ખેડૂત મિત્રોને જે નુકસાન થવાનું હતું એમાંથી તે બચી જશે અને ગુજરાત સરકારનો આભાર એ વફાદાર છે। વીટીવીના અહેવાલની નોંધ લઈને સિંચાઈ વિભાગે તાત્કાલિક અસરથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે કેનાલની બંને બાજુના ખેડૂતોને સમયસર સિંચાઈની સુવિધા મળી રહેશે અને આગોતરું વાવેતર કરનારા ખેડૂતો નુકસાનીમાંથી બચી શકશે। કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, વીટીવી મહેસાણા।